તમને બધાને બહુ આગે અને મોટી ટ્રીપ મરાવવાની છે, એના માટે ટાઈમ લાગે, પૈસા જોઈએ. સ્ત્રીઓ હઠ પકડે કે મને લઈ જાઓ એટલે તરત લઈ જવાની. અધ્યક્ષે હમણાં વાત થઈ ગાડીમાં, મને કે મારા ચપ્પલ લેવા, મેં તો સારું તને લઈ દે ના, આ અત્યારે જ લઈ દો. મસાલો થોડો નાખવો પડે કારણ કે ઇલેક્શન આવે છે. છોકરો ખુશ હોય એટલે કઈક ડિમાન્ડ આવવાની, આપડે ખુશ જ નહીં રહેવાનું. આપડે ખુશ નહીં રહેવાનું. બસ મેં છેલ્લા 2 વર્ષથી કપડા અંદર લીધા, હું કામ આને લઈ લીધા, પૈસા જ નથી કે હું કરું. ખરેખર એની પાસે પૈસા નહોતા અને એટલે કપડા લઈ નો એકો. પછી એને પગાર થયો એટલે હમણાં અમે થોડાક દિવસ પેલા કપડા લઈ આવ્યા કરવા ગયા. એની પાસે 10 જોડી ઠેલા પડ્યા છે, ઝણિયા જોડી તો 3 પડી છે, ત્રણ જોડી. આપણે એક કુર્તું નથી, એક અને આપણે એક કુર્તામાં બધાને લગન પતાવી દેવી. હા, આ લોકોને તો નહીં, મેં એક વાર ઝણિયા જોડી ચેલી લાવ, બીજા લગન લગન મોને આપણે વસ્તુ કહે. હું ને આ લાંબો બે મારા લગ્ન પેલા કુર્તું લેવા ગયા. લાંબો મને કે આપડે બેન સાઈઝ થોડી હરખી આવી જાય છે, કે આપણને બે ને એક ગમે લેવા કુર્તા બે લેવી. મેં કીધું કેમ, તો કે બેન વારા ફરતી એકબીજા ના પહેરે. આપડે આવી રીતે તો એડજસ્ટ કરી સિમ્પલ લાઈફ કરવી છે, એડજસ્ટ કરી એવી રીતે એડજસ્ટ કરવી છે. મને કીધું તું ઘરે નકરા કપડા ના કબાટ ભર્યા છે ને ખોટું બોલે છે, ભાઈ ને ધરો જ નથી થતો કપડા. પટેલ કોણ છે? પટેલ તમારે છોકરાઓને ખાલી પેન્ટ ને શર્ટ પહેર્યું એટલે બધું આવે. અમારે બધા પ્રસંગ અલગ અલગ કપડા જોતા હોય. રાડો ની ઘડિયાળ, ગુચ્છી નો બેગ, ઉડલેન ના અમારે બધું આવે છે, પણ તમારા તમારા લઈ જવા તો ઊંચા આવે તો કઈક અમારું લઈએ ને અમે. તમારામાં એટલા ખર્ચા છે, અમારે વધતું જ નથી. આપડે આ લોકો ને આપડે હાડો આવે ખબર ને તમને, હાડો આપડે હાડા ના પૈસા ભેગા કરી આપડે હાડો કર્યા હોય, પણ મારે આ લોકો ના હાડો આપડે એને દઈ દીધા હોય એટલે આપડે વાટો હું પૈસા અત્યારે તમે આપો, તમારે ખાલી 2 વર્ષ જ આપવાનો હોય, પછી અમારા મમ્મી પપ્પા ઠેઠ સુધી આપે એ નહીં જોવાનું. આખી વાત દાદી મને ત્યાં સુધી આપે એવું હોય, એ તો મને હોળી આપે. કઈ વાત પટેલ, તમે કોની બાજુ છો? જો લાંબા કીધે એમ તો હું
ધર્મ પછી નો સવાલ છે, પૈસા આપી દે એટલે ખોટો શો ઓફ નો થાય, છોકરી ને જે જોતું એની લઈ લે એટલે છોકરી તમને આપી પછી તમારે બીજું શું લેવાનું છે? જમાઈ ને હથેળી મારા કે જે આ વસ્તુ છે ને એ તમને છોકરી આપી એની વાત ખોટી છે, આ નથી 21 વર્ષ એવું થોડી છે કે 21 વર્ષ ની ઉંમર માં મેરેજ કરી દેવાના 20 વર્ષ કાઢતા કે આખું જીવન એનું ગાળી દેશે આ છોકરી આપીને છોકરો ગાળી દે છોકરો તને ગાળી મેં બાબા કે ચા નથી ગાળી ડિબેટ માં આવું જૂઠ સદંતર બંધ છે ગાળવાની વાત આવ ખોટી મારા પપ્પાએ તો ગાળી નાખી જિંદગી ભણાવી ગણાવી મોટી કરીને તમને આપી દીધી ગઈ 5 મિનિટ થોડીક જગ્યામાં ચેન્જીસ આવે છે હવે એટલે ઓર બધા આવવાની છે. ચાલો શ્રેષ્ઠ તુનિયા વહી જા, તમે બે ફરી જાઓ, હોટ સીટ ઉપર વહી જા, તું નીચે વહી અહીંયા. બાબા ને સોના ની ફેક્ટરી છે તો એ પેરતા નથી, બાકી બધું છે એમ પાસે. બાબા હું મારે પકડી બાબા ને ભરોસો રાખો, બાબા ને બલર કયો પ્રેક્ષકો ને ખબર પડે આમાં કઈ. બાબા તમને આ ડિબેટ પહેલી ડિબેટ જોઈને છોકરી ની રિક્વેસ્ટ કેટલી આવી અને આવી કોને કોને આવી? બાબા કેશો ખરી કે એટલે એટલે રિક્વેસ્ટ આવી પણ કોને આવી ને ઈ નહી કેવાનું કેટલી આવી અને એમાં હું સહમત નથી, કેમ કે એમાં પછી બાબા ને બાબા ના ઘરના બેન ડકા થાય. તને ખબર છે જો એનો ભાલો લાગી પાસે છે ઇન્સ્ટાગ્રામ નો બાબા નો પાસવર્ડ. તને કેમ ખબર? બાબા બાબા ઇન્સ્ટાગ્રામ નું બહુ મોટું ફોલોવર લઈને આ ઉપરથી જાણવા મળે છે કે હું મારી પત્ની ને છુપી રીતે રાખીને કોઈ કામ કરતો નથી, જેટલા ઇન્સ્ટાગ્રામ ફોલોવર આવ્યા એ મેં બતાવેલા છે. આવડી ભાઈ ફોટો ક્યારે આવે છે? માનું છું કે છોકરી બહુ બધું દુઃખ સહન કરે છે એના મમ્મી પપ્પા ને મૂકી આવે છે. બાબા છોકરીને બે જાતની લાઈફ જોવા મળે, બે ઘર આખા આખા અલગ અલગ જોવા મળે, જિંદગી અલગ અલગ જીવવા મળે. આપડે કેમ સુરતમાં ગોવામાં રહેવાની મજા આવતી અલગ અલગ એમ.
પોઝિટિવ જો તો બે ઘર મળે, આપણે છોકરાઓને દુખ નહીં, એક ના ઘરે જ રહેવાનું. અરે જાવ તમારા સસરાને ઘરે જો બેટી, એક મિનિટ જ પડતા તમારી સાઈડો થી લઈ જાઈ તો એક શબ્દ તો બોલતા ન્યા કે મોઢ બંધ થઈ જાય. આ વિડિયો છે ને બધાના છોકરાના બધાને સસરા સુધી પોગાડો અને એને પૂછો કે ઘર જમાય કેટલા કેટલા રાખવા તૈયાર છે, કોઈ હા નહીં પાડે, કોઈ ની કોમેન્ટ નહીં આવે. તમાર મમ્મી પપ્પા જવા દેશે પેલા તમને જવા દેશે ઘર જમાઈ માન ન હોય આગળ વધારશે એટલે તમને વધારે માન મળે. અરે પણ અમે તમારા ફેમિલી માં આવી તમારા ફેમિલી નું એક સભ્ય બન્યા ત્યારે અમને દીકરી બની, પણ માન ન મળે શું બનવાનું. તમને પણ દીકરાની જેમ જ રાખશે, અમને દીકરીની જેમ રાખી છે તો ત્યાં તમને દીકરા તો થોડાક દી હોય બધી કહેવાની વાતો છે. બાબા ને ફરી વાર ધોકો ન મારતી બોલે છે માઇક ઊંધું છે બાબા, માઇક ઊંધું નથી હવે. આ મેન્ટેનન્સ માં ગયું છે એટલે હવે હોકી ટોકી થી બોલવામાં આવશે. ચાલો સપના બોલે છે. તમે એક દિવસ તમારા સસરા ને ઘરે જાઓ તો તમને કેટલું માન પાન મળે છે એવી રીતના હાચવે છે ઈ કયો. હમણાં આને તો કે હોત કીધી હું કી ભાઈ કેવો બોલ તો ઘર જમાન માન ન હોય. અચ્છા માન ખાલી એક જ દી હોય તમને પાંચ દી રહ્યો તો ખબર પડે એમને માન આટલે હોય કે એના બાપા ને પપ્પા ને ખબર હોય કે મારા બાબા જોડા ને એક જ વ્યક્તિ હાથવા વાળું છે. આ સપના એ કીધું હું હમણાં મારા સસરા ઘરે ગયો તો એક દી પણ કોઈ હતો નહીં એટલે પછી બીજું કઈ વધારે જાણી શકું. એવું હતું ક્યારે ગયા હતા બાબા ખોટું બોલતા પકડે. હમણાં જાય આગળ ચીકું ઠેલો ભરી ન લેવો ખુબ સારું લાગ્યું. તમને તમારા સાસુ માં કેવા કેવા સવાલ પૂછ્યા અને હું વાતું થઈ એક કલાક સુધી. આપડે હમણાં હમણાં ધર્મસ્થળ એ ફરી આવ્યા દ્વારકા બેટ દ્વારકા, તો એના વિશે એક કલાક વાત કરી ચર્ચા કરી, એને મને દ્વારકા ની હિસ્ટ્રી જણાવી, પછી કીધું કે દ્વારકા નું મંદિર છે અહીંયા ઉપર ચોથા માળે શક્તિમાન નું મંદિર છે, ત્યાં તમે કેમ ન ગયા, બધું ટાઈમ નતો એટલે ન ગયા, પછી હું ચીકુ લઈને ઘરે લીમડો આવ્યો ને લગભગ, પછી ઓલા શું કે સેણા આવ્યા, પછી લસણ અમારે આવે સિંહ આવી, એમ પાછું ઘણું ખરું આવે છે, હું તો મોકલતા ને તો મજા આવે. પછી ઘણી વાર ભરેલા મરચા આવે છે, પછી કઈ નું તો છેલ્લા 100 રૂપિયા ની નોટ આપે છે, એમાં ખોટું ન કહેવાય બરોબર. ચીકુ 5 વાર બોલ્યા ચીકુ એટલે બધા હારા હતા. ઘરમાં ચીકુડી છે એટલે ઘરમાં ચીકુડી છે
એક દાણો એ તે ખાંડ નો નાખવો પડે એટલા મસ્ત ચીકુ આવે છે. એ જો તો હવે મને લાગે તો મમ્મીને વાત કરવી પડશે કે બધા ઘરે ચીકુ પોગાડો. આપણે આમાં ઉગા મેડી ગામ આપણે બધા ગામ થી નજીક જ અમે કતાર ગામ રહેવી છે. અમે કતાર ગામ રહેવી છે. આવે તો કીજો લઈ જાવ ને એટલે બધા માર ઘરે ચીકુ લઈ આવો. કેટલા બબ્બે આપશો કે કે આપી દીધું છે. કોઈને પણ મંગાવવું હોય તો એનો કોન્ટેક્ટ કરવાનો નંબર. નથી વેચવું પણ હવે મરચાની સીઝન પૂરી થઈ ગયો. આવ નેક્સ્ટ ટાઈમ આવજો. હવે હવે ચીકુ હવે ચીકુ નહીં આવતા વર્ષે મરચાને બીજું હું આવતા વર્ષે બાબા આપણે બનાનાની ખેતીને વાવેતર કર્યું હતું. ઓર્ગેનિક છે મતલબ એ તો 3 વર્ષ પહેલા એનું વાવેતર કર્યું હતું અને સદંતરે એ પાક નિષ્ફળ ગયો હતો. સરકાર તરફથી કઈ અપેક્ષા એક વીઘા 2000 રૂપિયા મળ્યા હતા એટલે 14 વીઘામાં કેળ કરી હતી ને એટલે ગણિત કાચું બધું 28 ઓકે તારી સિવાય બધાનું ગણિત કાચો. ના ના બાબા અત્યારે 500 કાગળ ના પૈસા આપડે દીધા. હા કાગળ ના પૈસા લાગે. હવે બાબા ને જવાનો ટાઈમ થઈ ગયો છે. બાબા ની જગ્યા આપી દઈએ. જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય શ્રી જય દક્ષિણ. બાબા ખુદ બધાને પગે લાગે છે. બાબા કેટલા નિર્માની છે બધાને પગે લાગે. બાબા નો ભાવ પહેલેથી એવો જ છે પણ તમે સમજી નથી. એક બાબા લીલું કેટલા દિવસ આ બધી તમે આગલા 2 હપ્તા જ ભેરા ના ત્રીજો હપ્તો બાબા ના દર્શન કરી ને એ થોડોક દાન પુણ્ય કરવી બધા કરશું. અત્યારે માગે છે બાબા મફત માં જ્ઞાન લઈ જાવ છો. બાબા હજી આગલો હપ્તો તો બાકી છે. બાબા તમારે પવિત્ર હાથે ધબો માર ધબો માર ધબો માર. નહી નહી એ રીતે હું કોઈ મારતો જ નથી. બાબા એમ અડાડવાનો મોદી સાહેબ કેમ કરે એમ કોઈ પગે લાગવા આવે ને એટલે હા નમી જાય. આપડે એની ભાઈથી શીખાય કોક અમને 50% નમે ને તો આપડે 60% નમી જવા. 100% નમે ને તો પછી 150% નહીં. 100% વાળી હોય પૂરી. હવે આનો સાર તો બોલો. છોકરીઓની લાઈફ એ ખરખી જ હોય. છોકરાઓને એમ થતો હોય કે છોકરીઓની લાઈફ સારી છે અને છોકરીઓને એવું થતું હોય છોકરાઓની લાઈફ સારી છે. કઈ હોતું નથી. બે સમાન જ હોય છે. એ લોકોને એની ખબર હોય અમને અમને લોકોને અમારી ખબર હોય. ઓકે હાલો હવે પટેલ આવાનો ફોકસ કરો થોડું. અને આ દુનિયામાં આવ્યા છે તો બધાને થોડું ઘણું દુઃખ હોય પૂરું કરવાનું ભાઈ. હા અને એવું લાગે તો જીવન ચલાવવાનું એટલે ચાલ્યા કરે ગાડી આપણી. અને સપનાએ કીધું એમ કે કોઈને જેન્ટ્સ ને વધારે સારું કે લેડીઝ ને વધારે સારું એવું નથી. ઉપરથી બધાને બાબા હપ્તા બાકી છે બહુ સાર વધારે. ઓકે હપ્તો અડધી જ વાત કરીશ કારણ કે આગળ હપ્તો બાકી છે ભરાશે પછી આગળ વાત થશે. આગળના વિડીયોમાં તમને ખબર પડશે. આવાનંદ કારણ ખબર છે. કેવાયસી નથી કરે આગળનો તમને ખબર છે. એવું છે કેવાયસી કરવાનો અંગૂઠો હાલા રાખજો ભાઈ. અંગૂઠો દેવાનો હોય બરાબર છે બાબા. આધાર કાર્ડ છે ને. આધાર કાર્ડ બનાવવા હમણાં હમણાં જાય પછી ભાઈ હપ્તા નો આવે બાબા હપ્તા એમ એ બધું આ ચાલુ વિડીયો બધું નહીં કહેવાય. કેટલું છે આની અંદર આમાં દેખાડવામાં નહીં આવે કારણ કે બહુ બધા પૈસા છે ઉડી જાય નહીં આવે. બાબા હું સાર વાંચી વાંચી બોલો છું. નહીં નહીં તમને આમાં બતાવશું કેટલા રૂપિયા પડ્યા છે. આપણને બધું કંઠસ્થ છે. આ ક્યુઆર કોડ તમારે આમાં પૈસા નાખી દેવામાં આવશે
તમારે જે કઈ ઈચ્છા હોય થોડું ઘણું નાખવાની સીધા તમે આમાં ટ્રાન્સફર કરી. બાબા અત્યારે એમ કેવાય ટેકનિકલ જમાનામાં જીવી રહ્યા છે તો તમે એમાં QR કોડ કાઢીને ઓનલાઈન.